नमस्कार खेडूत मित्रों, अमारी चैनल में आपनु स्वागत छे। आजे आपणे वात करीशुं तुवेर रोपता समये शुं काळजी लेवी जोईए अने तुवेर केवी रीते रोपवी जोईए। तो चालो वीडियो शुरू करिए। तुवेर नो पाक ओछू खातर, ओछी मेहनत અને ઓછા પાણીએ તૈયાર થઈ જાય છે। તુવેર એ ચોમાસાના વરસાદનો અને ત્યારબાદ જમીનમાં સંગ્રહાયેલ ભેજનો ઉપયોગ કરીને બિનપિયત પાક તરીકે પણ લેવામાં આવે છે। તુવેરનું વાવેતર મોટે ભાગે મિશ્ર પાક, આંતરપાક તરીકે કરવામાં આવે છે। આ ઉપરાંત તુવેરના મૂળ ખૂબ જ ઊંડા અને મૂળ ઉપર આવેલી ગાંઠોમાં રહેલ સૂક્ષ્મ જીવાણુ હવામાનના નાઇટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે, જેથી જમીન ફળદ્રુપતા વધે છે। તુવેર રોપવા માટે સારી નિતાર શક્તિવાળી જમીન હોવી જરૂરી છે। ભારે કાળી જમીનમાં તુવેરને પાળી બનાવી તે ઉપર અથવા તો ગાડી કિયારા બનાવી રોપવાથી મૂળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતાં તુવેરનો વિકાસ સારી રીતે થાય છે અને સુકારા જેવા રોગોનું પ્રમાણ પણ ઓછું રહે છે। તુવેર રોપવા માટે જમીનની ઊંડી ખેડ કરવી જોઈએ। તુવેરના મૂળ જમીનમાં ઊંડે જતા હોવાથી 1-2 વાર ખેડ કરવી જોઈએ। ચોમાસા ઋતુમાં વરસાદ આવે એ પહેલાં તુવેરની વાવણી માટે જમીનની તૈયારી પૂરી કરી દેવી, જેથી વરસાદ થતાં તરત જ સમયસર તુવેરની વાવણી કરી શકાય। તુવેર એ કઠોળ વર્ગનો પાક હોવાથી રાઇઝોબિયમ બેક્ટેરિયાનો પટ આપી અને ત્યારબાદ જ એને જમીનમાં રોપવા જોઈએ। તુવેર રોપવા માટે બિયારણ વીઘે 5-6 કિલો પ્રમાણે જરૂર પડે છે અને રોપવા માટે 1-2 ચાસ વચ્ચેનું અંતર 5-7 ફૂટ રાખવામાં આવે છે અને 1 છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 2 ફૂટ રાખવામાં આવે છે। તુવેરની વાવણી ઓરીને અથવા થાણીને આપણે કરી શકીએ છીએ અને રાસાયણિક ખાતર નાખ્યા બાદ તે ચાસમાં ખાતરથી થોડું ઉપરની બાજુ પડે એ રીતે તુવેરના બીજની રોપણી કરવી જોઈએ। તુવેરના પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તે ઉપરાંત સલ્ફર ખાતરનો પણ ઉપયોગ કરવો જોઈએ। તુવેર રોપ્યા બાદ એને નિંદામણ મુક્ત પણ રાખવું જોઈએ, કારણ કે નિંદામણ મુક્ત તુવેરનો પાક હશે તો એને સૂર્યપ્રકાશ સહેલાઈથી મળશે, સારો મળશે, જેથી એનો વિકાસ સારો થાય છે। માટે નિંદામણનું નિયંત્રણ પણ તુવેરના પાકમાં કરવું જોઈએ। ચોમાસા સિઝનમાં જો તુવેરનો પાક રોપ્યો હોય તો ચોમાસું પૂરું થયા બાદ એને જરૂરિયાત પ્રમાણે પાણી આપવું જોઈએ અને શિયાળા ઋતુની તુવેરને જરૂરિયાત મુજબ 3-4 પિયત આપવા જોઈએ અને ફૂલ અને શીંગોની અવસ્થાએ ભેજની ખેંચ ન પડે એની ખાસ કાળજી રાખવી જોઈએ। તુવેરના પાકમાં જીવાત નિયંત્રણ પણ કરવું જોઈએ, નહીંતર ઈયળ આવશે તો એ ઈયળ તુવેરના પાકની અંદર વધારે ઉત્પાદન આપણે નહીં લઈ શકીશું અને બધા દાણા ખરાબ કરી નાખશે। ફ્લાવરિંગ માટે આપણે સ્પ્રે પણ કરી શકીએ છીએ, જેથી તુવેરના પાકમાં વધારે ફ્લાવરિંગ આવશે, જેથી વધારે શીંગ બેસશે અને વધારે આપણે ઉત્પાદન લઈ શકીશું। તુવેરનો પાક રોપ્યાથી 150-160 દિવસની અંદર તૈયાર થઈ જાય છે। તુવેરની 80% શીંગો પાકી જાય ત્યારે સવારના સમયમાં કાપણી કરવાથી જેથી શીંગો ખરી ન જાય। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો। ધન્યવાદ।